हाय फ्रेंड्स, आप लोगों आशा राखू छू के बधा सेशन धोरण 12 ना वीडियोस क्रमबद्ध एटले के स्टेट ना ओसी ना इकोनॉमिक्स ना अकाउंट ना बधा लेक्चर अटेंड करता हशो। गुजराती ना लेक्चर्स पण शुरू थई गया छे, ए पण जोवाना छे, ए तमारो ज विषय छे। ठीक छे, बीजू एक वात तमने ए पण जणाववानी छे कि ज्यारे तमने फोन द्वारा जाण करवामां आवे त्यारे तमने मटेरियल हवे पहोंचतुं करवानुं रहेशे। मटेरियल तमने मळी जशे, पछी नेक्स्ट वीकमां आप लोकोने आपणा क्लासनी एक स्पेशल एप्लिकेशन आपवामां आवशे। एटले यूट्यूबमां आवता वीडियो हवे बंद करीने ए बधा लेक्चर्स तमने आपणे એપ્લિકેશનમાં આપશું। એપ્લિકેશનમાં બધા લેક્ચર્સ આવશે, એ જ પ્રમાણે મટીરિયલ તમારી સુધી પહોંચતું થશે, અને એ જ પ્રમાણે આપણે એક્ઝામ પણ કન્ડક્ટ કરવાના છે। ભાઈ, પરીક્ષા જે લેવાની છે 2021માં, એ તો એના સમય જ લેવાની છે, આપણે તૈયારી કરવાની રહેશે। ઠીક છે, વધુ વાત ન કરતા અધિક નફાની પદ્ધતિ તમે જે લાસ્ટ સેશનમાં કરી હતી એમાં એક દાખલો કરાવ્યો હતો, એનો સૂત્રનો પણ અભ્યાસ કર્યો હતો। આજના આપણે આ સેશનમાં બીજા બે દાખલા કરવા છે, ખૂબ જ ધ્યાનથી તમારે શીખવાનું છે। લખ્યું છે નીચે આપેલી માહિતી પરથી, અધિક નફાને મૂળીકૃત કરવાની પદ્ધતિએ પાઘડી શોધો। આપણને રકમમાં કુલ મિલકતો આપી છે 10,50,000, કુલ દેવાઓ આપ્યા છે 6,50,000, અપેક્ષિત વળતર દર આપ્યું છે 8%। ત્યારબાદ બે કોલમ વર્ષ અને નફો આપેલું છે 2001, 2002, 2003, 4 અને 5। જ્યારે નફો અનુક્રમે તમને આપ્યો છે 38,000, 42,000, 25,000, 45,000 અને 30,000। ઓકે ફ્રેન્ડ, તો રકમમાં આપણને આટલી વિગત આપેલી હોય છે। આપ જાણો છો કે પહેલું સ્ટેપ આપણે કરવાનું હોય છે રોકાયેલી મૂડી। ભાઈ, રોકાયેલી મૂડી કેવી રીતે મળે? કુલ મિલકત માઇનસ કુલ દેવા, તો તમારું પહેલું સૂત્ર રહેશે રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવાઓ। ભાઈ, રકમમાં કુલ મિલકત છે 10,50,000, માઇનસ કુલ દેવાઓ છે 6,50,000, માટે રોકાયેલી મૂડી તમને મળે છે 4,00,000। ઠીક છે ફ્રેન્ડ, બીજું સ્ટેપ તમારું કયું છે? અપેક્ષિત નફો। તો સૂત્ર લખશું, અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતર દર છેદમાં 100। ભાઈ, રોકાયેલી મૂડી તમે શોધી 4,00,000, અપેક્ષિત વળતર દર રકમમાં 8% આપ્યો છે, બસ તો 4,00,000 ગુણ્યા 8/100 કરીએ એટલે આપણને 32,000 એ તમારો અપેક્ષિત નફો મળે છે। ત્રીજું સ્ટેપ રહે છે સરેરાશ નફો। ફ્રેન્ડ, સરેરાશ નફામાં બે વસ્તુ પાછું, સાદું સરેરાશ અને ભારે સરેરાશ। અહીં આ દાખલામાં નફો ચડતા ઉતરતા ક્રમમાં છે એટલે સાદી સરેરાશ યોગ્ય રહેશે। લખશું આપણે, સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા। હવે રકમમાં જે નફો 38,000, 42,000 જે આપ્યો છે એનો આપણે સરવાળો કરીએ એટલે કુલ નફો મળે છે 1,80,000 ભાગ્યા 5 વર્ષ આપ્યા છે, એટલે 5 વડે ભાગશું તો 1,80/5 કરશો એટલે 36,000 એ તમારો સરેરાશ નફો। ફ્રેન્ડ, સરેરાશ નફામાંથી અપેક્ષિત નફો બાર કરો એટલે બાદ કરો એટલે આપણે અધિક નફો મળે, તો નેક્સ્ટ સૂત્ર બન્યું અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો। સરેરાશ નફો 36,000 છે માઇનસ અપેક્ષિત નફો તમને 32,000 છે, માટે બાદબાકી 4,000 આવે જે તમારો અધિક નફો। ફરી મને યાદ કરાવવા દો, પહેલું કામ રોકાયેલી મૂડી મિલકત માઇનસ દેવા, બીજું કામ અપેક્ષિત નફો રોકાયેલી મૂડીના પર્સન્ટેજ એટલે કે અપેક્ષિત વળતર દર, ત્રીજું સરેરાશ નફો કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા। ભાઈ, સરેરાશ નફામાંથી અપેક્ષિત નફો બાદ નફો બાદ કરો એટલે તમને અધિક નફો મળે જે 4,000 છે। હવે તમારે મૂડીકૃત કરવાનું છે, માટે સૂત્ર બનશે પાઘડી બરાબર અધિક નફો છેદમાં અપેક્ષિત વળતર દર ગુણ્યા 100। અધિક નફો 4,000 આવ્યો છે, માટે 4,000 આપણે લખશું છેદમાં આપણને અપેક્ષિત વળતર દર 8% આપ્યો છે એટલે 4,000/8×100। ફ્રેન્ડ, કેલ્ક્યુલેટરમાં તમે સાદુરૂપ આપો એટલે છેલ્લો જવાબ તમને 50,000 મળે છે। યસ, તો તમારી પાઘડી 50,000 થાય છે, સરળ છે ને? તો આ દાખલામાં તમે સાદા સરેરાશની હેલ્પથી શીખ્યા છે। હવે આપણે બીજું એક્ઝામ્પલ કરીએ જેમાં આપણે ભારી સરેરાશ લઈએ। ઠીક છે, ચાલો સ્ક્રીન ઉપર ધ્યાન આપશું। નીચે આપેલી માહિતી પરથી અધિક નફાને મૂળીકૃત કરવાની પદ્ધતિએ પાઘડી શોધો। અગેન, આપણને આમાં કુલ મિલકતો 3,50,000, કુલ દેવાઓ 2,00,000, અપેક્ષિત વળતર દર 12% આપેલ છે, બે કોલમ આપેલું છે વર્ષ અને નફો। વર્ષમાં આપણે જોઈએ 2011, 12, 13 અને 14 આપ્યું છે, જ્યારે નફામાં અનુક્રમે 18,000, 20,000, 32,000 અને 40,000 આપ્યું છે। રકમનું મોડ્યુલ તો સેમ જ રહેશે કે જેમાં અપેક્ષિત વળતર દર હોય, મિલકતો હોય, દેવા હોય, વર્ષ અને નફો આપેલ હોય, પરંતુ આ દાખલામાં આપ નફાનું મોડ્યુલ જુઓ તો 18,000, 20,000,
32,000 40,000 એ સતત નફો વધે છે. જો સતત નફો વધતો હોય તો સરેરાશ નફો આપણે ભારી સરેરાશથી શોધવાનો હોય છે, જે આ દાખલામાં લાગુ પડશે. ચલો પહેલું સ્ટેપ તો આપ જાણો છો, રોકાયેલી મૂડી. રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવાઓ. રકમમાં કુલ મિલકત આપણને આપી છે 350,000 માઇનસ કુલ દેવાઓ 2,00,000 છે, બાદબાકી કરીએ એટલે આપણને 1,50,000 એ રોકાયેલી મૂડી મળે. રોકાયેલી મૂડીની મદદથી આપણે બીજું સ્ટેપ એટલે કે અપેક્ષિત નફો. તો અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતર દર જે છે અને ભાગ્યા 100. તો રોકાયેલી મૂડી આપણે ઉપર શોધી છે એટલે કે 1,50,000 ગુણ્યા 12% જે રકમ આપ્યું છે ભાગ્યા 100. કેલ્સી મારી આપણે એટલે 1,50,000 ગુણ્યા 12 ભાગ્યા 100 કરીએ એટલે 18,000 જે આપણો અપેક્ષિત નફો થશે. ત્રીજું સ્ટેપ આવે સરેરાશ નફો. ભાઈ આ દાખલામાં સરેરાશ નફો આપણે ભારી સરેરાશથી ચાલવાનું છે, માટે 4 કોલમ બનાવવાના થશે. વર્ષ, નફો, ભાર અને ભારી સરેરાશ ભારિત નફો. વર્ષ આપણને 2011, 12, 13, 14 આપ્યા છે. નફો જે અનુક્રમે આપણને આપ્યો છે એટલે કે 18,000, 20,000, 32,000 અને 40,000. આપ જાણો છો ભાર 1, 2, 3, 4 અનુક્રમે આપવાના હોય છે જે આવી ગયા છે. ગુણાકાર કરીએ એટલે કે 18,000 × 1 કરોડ એટલે 18,000 થશે. 20,000 × 2 કરશો 40,000. 32,000 × 3 કરશો 96,000 અને 40,000 × 4 કરશો એટલે 1,60,000. ભારનો સરવાળો 10 થાય છે, જ્યારે ભારિત નફાનો સરવાળો 3,14,000 થાય છે. તમારે કંઈ જાતે કરવાનું રહેતું નથી, આ બધું કેલ્સીની મદદથી થઈ શકશે. ફ્રેન્ડ, આ કોલમ બન્યા બાદ આપણે સૂત્ર લખશું, ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. ભાઈ કુલ ભારિત નફો 3,14,000 છે ભાગ્યા કુલ ભાર 10 એટલે કે 31,400 એ ભારિત સરેરાશ નફો મળ્યું. ત્યારબાદનું સ્ટેપ અધિક નફો. અધિક નફો બરાબર ભારિત સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. ભારિત સરેરાશ નફો 31,400 છે, અપેક્ષિત નફો 18,000 છે. બંનેની બાદબાકી 31,400 માઇનસ 18,000 કરીએ એટલે 13,400 તમારો અધિક નફો. હવે આ અધિક નફાને તમારે મૂડીકૃત કરવાનું છે. છેલ્લું સૂત્ર, પાગડી બરાબર અધિક નફો ભાગ્યા અપેક્ષિત વળતર દર ગુણ્યા 100. આપણે અધિક નફો 13,400 ગોત્યો છે, અપેક્ષિત વળતર રકમમાં 12% આપ્યું છે. 13,400 ભાગ્યા 12 ગુણ્યા 100 કેલ્સીની મદદથી આપણે જવાબ મેળવીએ એટલે 1,11,666.66 એ તમારી પાઘડી રહે છે. તો સિમ્પલ ફંડા છે, આવી રીતે કરી શકાય. ખાલી બે જ તફાવત છે કે નફો ચડતા ઉતરતા ક્રમમાં હોય તો સાદે સરેરાશથી અને સતત ચડતા ક્રમમાં હોય તો ભારી સરેરાશથી. પણ અધિક નફાની મૂડીકૃત કરવાની પદ્ધતિએ આ વસ્તુ તમારે ધ્યાનમાં લેવાની થશે. આશા રાખું છું કે આમાં આપણને કંઈ ડાઉટ હોવો જોઈએ નહીં. જે દાખલા તમે અહીં જોવો છો એ તમારે વિડીયો અટકાવીને નોટ્સમાં ઉતારવા પણ રહેશે. આ ઉપરાંત જે પ્રેક્ટિસ સેશનમાં દાખલો આપ્યો હોય એ તો જાતે કરવાનો છે. ફરી એક વખત તમને યાદ કરાવું છું કે તમને મટીરિયલ માટે બોલાવવામાં આવે એટલે 1x1 તમારે મટીરિયલ લઈ જવાનું છે. અને નજીકના જ ભવિષ્યમાં આ બધા લેક્ચર્સ તમને આપણે ક્લાસની સ્પેશિયલ એપ્લિકેશન ડિઝાઇન કરેલી છે એમાં આપવાના છે. ચાલો સમય ન બગાડતા પ્રેક્ટિસનો દાખલો અત્યારે જ ગણવાનો છે. સ્ટાર્ટ ધ વર્ક.